बेटा बदा उदाहरण नंबर एक चलो निकाली उदाहरण नंबर एक बेटा बदाय जो एम कीधु सिक्का ने एक बार उछाड़वामां आवे त्यारे एच मळवानी संभावना शोधो तथा कांटो मळवानी संभावना पण शोधो। चलो आवड़ी जाए, चलो आपणे आवो सिक्का लीधो बेटा पहला लखवानो बेटा जो आओ बेटा सिक्का ने एक वखत उछाड़ता कुल बे घटनाओ मळे। कितनी घटनाओ मळे बेटा? बे घटनाओ। कितनी घटनाओ मळे? बे। कई कई बे घटनाओ मळशे? कोण कहेशे कई बे घटनाओ मळे? कांटो अने छाप। बराबर। तो जो बेटा आपणे चोपड़ी जेवू नहीं लखवानु, हुं तमने सरळ रीत शीखवाडुं लखतो बेटा, सौथी सरळ रीत शीखवाडुं लखवानी, आ रीत वापरवानी हमेशा लखवानी। बराबर ने बेटा? आपणे जे परीक्षामां चोपड़ीमां मांग्युं छे ने ए प्रमाणे ज लखवानुं बेटा। तो जो आवो हशे पहेलुं लख्युं छे बेटा एच आववानी संभावना, आपणे पहेलुं मांग्युं छे बेटा के एच आववानी संभावना केटली। तो चलो आपणे उछाड़ीए तो एच एक वखत आवे अने भाग्या केटला आवशे बेटा? बे। जो हवे तमारो आने भागाकार करवो होय तो करवानो, ना करवो होय तो छूट छे बेटा, बधाने खबर पड़ी? ए रीते हुं आ उपर लखी शकुं बेटा पी आववानी संभावना पण केटली थाय मां दीकराओ बोलो, 1/2 थाय के न थाय? आ तो आपणे भणी गया था, आगळ पण वात करी गया था, है ना के बेटा कांटो अथवा छाप आववानी संभावना केटली थाय बेटा? 1/2 केटली थशे बेटा? 1/2। पण लखाणनी पद्धति आवडी बधाने? भाई लखवानी सादी रीत खबर पड़ी? आवडी बोलो बेटा। चलो उदाहरण नंबर बे देखवाड़ो हवे फटाफट। उदाहरण नंबर बे, भाई जो बधाना पेरेन्ट्स एवी फरियाद आई छे साहेब बधाने थोड़ू होमवर्क आपो, एटले हवे बधा एवुं करो पीडी लाई दो, प्रेक्टिस बुक खरीदी लो नवी। केटला लोको खरीदी, केटलानी पासे आई गई छे नवी प्रेक्टिस बुक? ओ हा ओके हा बस 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 बे हाथ तीजू माथू मारे दीकराओ, एटले हवे हुं प्रेक्टिस परना दाखला होमवर्क मां आपुं छुं, रोज पचा पचा आपी दो એટલે પેરેન્ટ્સ બહુ બધા પાડે। બરાબર ને? જો પેલા ડોકી હલવા લાગી હેનીલી આમાં હલવા લાગી। ચલો બેટા, ચલો બીજું ઉદાહરણ દેખો। એક થેલામાં લાલ ભૂરા અને પીળા એમ ત્રણ સમાન કદના દડા છે, ક્રિતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે, તેને પસંદ કરે દડો પીળો હોય લાલ હોય ભૂરો હોય તેની સંભાવના શોધો। જો એક દડામાં લાલ ભૂરા અને પીળા એમ ત્રણ સમાન કદના દડા છે, તો ચલો ટોટલ દડા કેટલા બેગમાં? ત્રણ। ચલો કોણ કોણ મને કહેશે લાલ રંગનો દડો આવે એની સંભાવના કેટલી? 1/3। ચલો પછી ભૂરા રંગનો દડો આવે એની સંભાવના અને પીળા રંગનો દડો આવે એની સંભાવના? બોલો ચેપ્ટર કેટલું અઘરું છે દેખ્યું તમે બધાએ? ભૂકા કાઢી નાખે એવું ચેપ્ટર છે, બહુ જ અઘરું છે। તો ચલો બેટા આપણે લખી દેવાનું, જો પેલા આવું લખવું પડે બેટા કુલ દડા બરાબર કેટલા છે બેટા? ત્રણ। તો એમાં આપણે માગ્યું છે તે પીળા રંગનો દડો મળે તેની સંભાવના, તો 1/3। પછી આવશે બેટા લાલ રંગનો દડો મળે તેની સંભાવના, એ પણ 1/3। અને છેલ્લું માંગ્યું છે બેટા ભૂરા રંગનો દડો મળે તેની સંભાવના, પણ 1/3। બોલો બે દાખલા આવડી ગયા બધાને? સેવા પાસ લે, તારા ધારા ભાઈ લુડો શીખ એટલે ખબર પડી જાય। લુડો દેખ્યો છે કદી? લુડાની રમત બેટા, એમાં પાસો ઉછાળ્યો છે? પાસો કદી ઉછાળ્યો છે? આ તો શું થાય, પાસો ઉછાળે તો કેટલી ઘટનાઓ શક્ય બને મન કે? હા તો પછી કાં તો એક આવે, કાં તો બે આવે, કાં તો ત્રણ આવે, કાં તો ચાર આવે, કાં તો પાંચ આવે, કાં તો છ આવે। બરાબર ને માલિક રાવ? બરાબર। ચલો જો હવે એમાં શું કીધું છે નંબર એક દેખો, પાસા ઉપરનો પૃષ્ઠ ચાર કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી? જો તો આપણે લખવાનું એ જ લેંગ્વેજમાં, નંબર એક જો પહેલા અહીંયા લખી દેવાનું કુલ ઘટનાઓ કેટલી આવશે બેટા? છ। કુલ ઘટનાઓ કેટલી આવશે? છ।
બરાબર તો ચલો એને લખ્યું છે એ જ ભાષામાં લખવાનું પાસા પરનો પૃષ્ઠ કેટલો માંગે છે બેટા બોલો પાસા પરનો પૃષ્ઠ ચાર કરતા મોટો મળે તેની સંભાવના ચલો ચાર કરતા મોટા એટલે કયા કયા અંક આવે બોલો ભાઈ જો ઉતાવળ નહીં કરો 1/3 ડાયરેક્ટ નહીં લખવાનું પહેલા સમજવાનું બેટા ચલો કેટલા આવે બે આવે બેટા પાંચ અને છ કેટલા આવે બેટા પાંચ અને છ એટલે ઉપર બે ઘટતાઓ બની બેટા કાં તો પાંચ આવે કાં તો છ આવે ટોટલ ઘટતાઓ કેટલી બેટા છ હવે છેદ ઉડાડવાનો તો શું આવશે બેટા બોલો 1/3 આવું લખવું પડે બની બોલો પડી ખબર પડે ચંપાઓ ચંપાઓ યસ યા નો બોલતા હે ને આ તો સીધા બોલવાના પૈસા લાગે ને એવું સાબત ચલો નંબર બે જો એને શું કીધું ચાર કે ચાર થી નાની સંખ્યા મળવાની સંભાવના તો આપણે લખવાનું ચાર કે ચાર થી નાની સંખ્યા મળવાની સંભાવના તો ચલો કઈ કઈ ઘટનાઓ આવે કાં તો ચાર મળે કાં તો ત્રણ મળે કાં તો બે મળે કાં તો એક મળે ચાર ના છેદમાં છ એટલે શું આવશે બેટા બે ના છેદમાં ત્રણ થશે બેટા બોલો પડે છે ખબર કે નથી પડતી માં દીકરાઓ એકદમ ઈજી બીજી ચેપ્ટર આ હોય છે બેટા સૌથી સરળ માં સરળ ચેપ્ટર આ છે બરાબર ને બેટા યસ એનો બોલો ને તો ફરી ખંચેરો હમણાં ચલો ઉદાહરણ નંબર ચાર નીકાળો બેટા ઉદાહરણ નંબર ચાર નીકાળો માં દીકરાઓ ચલો ઉદાહરણ નંબર ચાર એટલે આપણે શીખવાડ્યું તું પત્તાની રમત વાળું મળ્યું બેટા મળ્યું જો આપણે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાં થોકડી એટલે જથ્થો માંથી એક પત્તું ખેંચવામાં આવે અને ખેંચેલું પત્તું એકો હોય એકો ન હોય તેની ગણતરી કરો ચલો એકા કેટલા ટોટલ કયા 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 એકા ફલ્લી જો ચોકડ તો બોલે છે બરાબર તો જો પહેલા તો આપણે લખી દઈએ નંબર એક એને શું માંગ્યું છે બેટા માં દીકરાઓ એ લખ્યું છે એ ભાષામાં લખવાનું એકો હોય તેની સંભાવના તો ચાર એકા અને ટોટલ ઘટનાઓ કેટલી બેટા 52 કારણ તમારા 52 માંથી પત્તા ખેંચવાના ને તો 4/52 કેટલા આવશે બેટા 1/13 ચલો નંબર બે ચલો બીજું શું કીધું છે બેટા એકો ન હોય તેની સંભાવના ચલો એકો ન હોય તેની સંભાવના તો 52 પત્તામાંથી 4 પત્તા ઓછા કરો કેટલા વધે વેરી નાઇસ તો 48/ શું થશે બેટા 52 ચલો ભાગાકાર કરીને કહો મને નહીં આવડતું 12/13 બોલો આવડી ગયો આવડ્યો હા બધા ધાભા કાઢી નથી એવા દાખલા છો હા યાદ રાખજો ચલો હડો પાંચમો દેખો બે ખેલાડીઓ સંગીતા એક સોરી બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી જો હવે શીખવાડી દો બેટા જો યાદ રાખો બધાનું ધ્યાન અહીંયા જો હવે ધ્યાન આપો બેટા હવે થોડું સમજવાનું છે મારે બેટા કે બેટા ટોટલ ઘટનાઓની સંભાવના 1 થાય ટોટલ ઘટનાઓની સંભાવના કેટલી બેટા 1 એટલે આપણે અહીંયા લખવું પડશે બેટા જો કુલ સંભાવના બરાબર શું થઈ જાય બેટા 1 હવે એને શું આપેલી છે બેટા ચેક કરો એને આપેલી છે સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી છે બેટા હા તો આવું લખી બેટા સંગીતા મેચ જીતે તેની સંભાવના બરાબર 0.62 તો રેશમા ધ્યાન આપજો બેટા રેશમા મેચ જીતે તેની સંભાવના તો આપણે બધાએ 1 માંથી 0.62 ને શું કરવાના બેટા બાદ કરવાના
एक माथी पॉइंट बासठ ने शू करवाना पार। चलो कौन कैसे एक माथी पॉइंट बासठ जाए तो जीरो पॉइंट आड़तरीस। बोलो आवड़ी जाए, बोलो आवड़ी जाए बेटा। ओके तो चलो आटल सुधी रेडी बदा ने, आटल सुधी रेडी। चलो हवे बधा ध्यान आपजो, एक एक्स्ट्रा वस्तु शीखवानु छे बेटा। हाँ एक्स्ट्रा करी बधाए चोपड़ा मां एनी नोट डाउन करवानु छे। आ बधाए एक्स्ट्रा जो आ वस्तु छे ने सौथी अगत्यनी छे बेटा। हाँ आ वस्तु हूँ फरी शीखवाड़ी दू पछी दाखला मां आगळ वधुश बेटा। चलो हूँ तमने केटलाक प्रश्नो पूछू, आम तो आवड़ता ज हशे छता पण पूछी लो। चलो एक अठवाडिया मां वार केटला? सेवान सेवान सात के छो बेटा सात। ओके चलो एक वर्ष ना दिवस केटला? त्रणसो ने पांसठ। ओके लीप ईयर वर्ष अने लीप ईयर न हो एवा वर्ष में शू फर्क? दिवस जो ध्यान आपजो बेटा, सात दिवस बराबर वर्ष में त्रणसो ने पांसठ दिवस बराबर। પણ અહીંયા હું બે લખું છું બેટા, લીપ વર્ષ હોય તો ત્રણસો ને છાસઠ અને લીપ વર્ષ ન હોય તો ત્રણસો ને પાસઠ। ડન બેટા, ફરીથી જો સાત દિવસ વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ આમ એવું કહેવાય, પણ ક્યારે? લીપ વર્ષ હોય તો ત્રણસો છાસઠ અને લીપ વર્ષ ન હોય તો બેટા ત્રણસો ને પાસઠ। ઓકે કોઈ વર્ષ લીપ યર છે કે નથી આપણને ક્યાંથી ખબર પડે? હા જો બેટા આવું છે, જે વર્ષને યાદ રાખવાનું, જે વર્ષને ચાર વડે ભાગી શકાય તેવા વર્ષને લીપ વર્ષ કહે છે। જો બેટા બેસ્ટ એક્ઝામ્પલ આપું, 2020 આપણું આ 2020 છે ને, ચલો એને આપણે ચાર વડે ભાગી શકીએ મા દીકરાઓ? ભાગીએ, જો ચાર પંચા શું થશે બેટા? વીસ થશે, ઉપરથી બે ઉતારો ભાગ ના ચાલે એનો જીરો, જીરો અને ચાર પંચા વીસ, તો જો ભાગી શકાય તો આપણને ખબર આ વર્ષમાં આપણા ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય બેટા? ઓગણત્રીસ। એટલે યાદ રાખવાનું બેટા લીપ વર્ષમાં, આ બધી વસ્તુ યાદ રાખી, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ઓગણત્રીસ દિવસ હોય। કેટલા હોય બેટા? ઓગણત્રીસ દિવસ। અને લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં, ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ હોય। કેટલા દિવસ હોય બેટા? અઠ્યાવીસ દિવસ। પેલા આ ખબર પડવી જોઈએ બધાને। ડન, બોલો ખબર પડી બધાને? ભાઈ આ બધું નોટ ડાઉન કરવાની, એટલે સાથે સાથે કેટલા લોકો નોટ ડાઉન કરજો, ના અત્યારે કરી હોય તો વિડીયો દેખી પછી કરી દેજો બેટા, પણ કરજો ખરા। જો હવે સમજાવું છું કેટલાક એમસીક્યુ છોતરા પાડી નખે એવા, જો કેવું પૂછાય, જો હવે તમે હવે અહીંયા તમારી પરીક્ષા થઈ જાય બેટા। જો હું આવું પૂછું, લીપ વર્ષમાં ત્રેપનમો દિવસ રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે, અને બીજો પૂછી દઉં, બીજો પૂછી દઉં, લીપ વર્ષ ન હોય તેમાં ત્રેપનમો દિવસ રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે। ભાઈ જો આ રવિવાર ગૌણ વસ્તુ છે, રવિવારની જગ્યાએ કોઈ પણ વાર પૂછાય તમારે ટેન્શન નહીં લેવાનું। પડી ખબર કે ના પડી બેટા? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, જે પૂછે તે, તમને જે ગમે તે, શનિ ગમે તો શનિ લેવાનું, રવિ ગમે તો રવિ લેવાનું, કયો ગમે? હા શનિવાર કોને ગમે? કા તો શનિ કોને ગમે? સ્વપ્નિલ ને શનિ ગમે? સ્વપ્નિલ, સ્વપ્નિલ ખુશ ખુશ થઈ ગયો, ખુશ થઈ ગયો, હા 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 હા, જો ને મલકાય, કેવો મલકાય છે। ચલો બેટા જો હવે સમજાવો, ચલો લીપ વર્ષમાં મેં તમને કીધું ટોટલ દિવસ કેટલા બેટા? લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ,
કેટલા બેટા 366 તો આપણે 366 ને 53 વડે ભાગવાના 366 ને 53 વડે ભાગો સાતે ભાગ ચાલશે મને તો ખબર જ છે કેટલા વડે ભાગ ચાલશે તે ચલો 53 ગુણ્યા 7 કરો બધા ओके चलो हवे हूं एवं कहू आने सात वडे भागो 366 ने सात वडे भागो चलो बता तो खबर तू तो याद जो पांच सीधा पांतरीस थे चलो एक आवशे चलो हवे केटला आवशे बेटा 16 शू थशे બોલો તો 7 2 14 કેટલા વધ્યા 2 જોજો ધ્યાન આપજો તો 53 મો કોઈ પણ વાર હોય યાદ રાખો 53 મો આ કોમન સિગ્નલ કોઈ પણ વાર હોય તેની સંભાવના આ બે લેવાના અને છેદમાં કેટલા લેવાના બેડા 7 કારણ જો 52 તો પૂરેપૂરા વાર મળી જાય 52 પૂરેપૂરા આવે 52 વખત અઠવાડિયા આવે પણ 53 માં અઠવાડિયામાં 2 દિવસ રહી જાય ફક્ત 2 દિવસ રહે એટલે 2 ઘટનાઓ એ રહી અને આખા અઠવાડિયાના દિવસો કેટલા 7 તો 2 ભાગ્યા 7 થાય કેટલા થાય 2 પણ જો તમારું લીપ યર ના હોય તો 365 ને ભાગો બેટા 7 વડે તો જો 7 5 35 1 અને 5 7 2 14 1 તો ચલો અહીંયા શું થશે બેટા 53 મો કોઈ પણ વાર કોઈ પણ વાર હોય તેની સંભાવના બોલો કેટલી થઈ જાય બેટા 1/7 થાય કેટલી થાય ભાઈ આમાં ખબર પડે છે બધાને જો ફરીથી શીખવાડું બેટા આનો મતલબ શું થાય 53 મો વાર એનો મતલબ 52 જો આ ભાગાકાર 52 કરે તો 52 વાર તો બધાનો વારો આવે કે 52 વખત રવિવાર આવે 52 વખત સોમવાર આવે 52 વખત મંગળવાર આવે 52 વખત બુધવાર આવે 52 વખત ગુરુવાર આવે 52 વખત શુક્રવાર અને 52 વખત શનિવાર આવે પણ 53 મો વાર બધા વખત નહીં આવે જો બધા વખત આવે તો કેટલા થાય તો તમે દેખો અહીંયા મારે કેટલા બીજા 5 ઉમેરવા પડે કેટલા ઉમેરવા પડે બેટા 5 તો દરેક નો વારો આવે પણ અહીંયા દરેક નો વારો નથી આવતો બેટા 2 દિવસ પડ્યા રહે છે તો આપણે બધા ખબર બે અઠવાડિયામાં ટોટલ દિવસ કેટલા 7 2 પડ્યા રહે તો એની સંભાવના 2 ભાગ્યા શું થઈ જાય બેટા 7 જ્યારે લીપ યર ન હોય તો 1 દિવસ પડ્યો રહે તો 1 ભાગ્યા 7 આ એમસીક્યુ પૂછાય છે ત્યારે બધા જ ખોટું લખીને આવે છે એટલા માટે અહીંયા શીખવાડી દીધું કે તમારે પકડી રાખવાનું લીપ યર વર્ષમાં કોઈ પણ વાર હોવાની સંભાવના 2 ભાગ્યા 7 અને લીપ યર ન હોય તો તેવામાં કોઈ પણ વાર હોવાની સંભાવના 1 ભાગ્યા 7 બોલો પડી ગઈ યાદ રહી ગયું બધાને શોર્ટમાં ભાઈ શોર્ટમાં યાદ રહી ગયું તમને કોઈ પણ વાર પૂછે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર કોઈ પણ વાર એટલે મેં શબ્દ લખ્યો કોઈ પણ વાર હોવાની સંભાવના ડન સવિતા અને હમીદા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય નંબર 2 જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી ચલો કોણ કહેશે મને ચલો વિચારીને કહી દો કોણ કહેશે બેટા વેરી નાઇસ અફલાતું જો પેલા આ ખબર હોવી જોઈએ બેટા જન્મદિવસ એક જ તારીખ હોય માની લો મારો સિવાનનો જન્મદિવસ એક જ તારીખે આવે છે એક જ હોય તો એનો મતલબ 365 માં તો એક જ દિવસ થયો કે ના થયો બંનેનો કોમન છે માટે તો એનો મતલબ 1/365 થાય પણ જુદો હોય એનો મતલબ તો પેલાનો 1 અને એના 364 માંથી કોઈ પણ હોઈ શકે એનો 364 માંથી કોઈ પણ હોઈ શકે તો એના માટે કેટલી થઈ જાય બેટા 364/365 થાય જુદો જુદો હોય એની સંભાવના કેટલી થઈ જાય બેટા કેટલી થાય 364/365 અને એક જ હોય એનો 1/365 બોલો ખબર પડી બેટા એટલે જન્મદિવસો યાદ નકા આ તો કોઈ ખબર મેં આ વખત પૂછ્યો ને દાખલો લોકો આવું લખ્યું જન્મદિવસ એક હોય એની સંભાવના 1/365 અને જન્મદિવસ જુદો જુદો હોય એની સંભાવના 2/365 પણ બે ના હોય બેટા એકની એક તારીખો તો એકની 364 માંથી કોઈ પણ હોઈ શકે બેટા ડન ને એટલે આ બધું ધ્યાન આપવાનું બેટા
તો ચલો પહેલો નંબર માંગ્યો છે તે ચલો પહેલો કયો માંગ્યો બેટા એને જન્મદિવસ ચલો યાદ રાખો આવું લખવાનું બેટા જન્મદિવસ જુદો જુદો હોય તેની સંભાવના કેટલી થશે બેટા 364 ભાગ્યા 365 બોલો આવડે કે ના આવડે ક્યાંથી લાયા આર્યો દ્રષ્ટિ ખબર પડે જીલ જીલ ખબર પડી માં દીકા જીલો હા બોલો બેટા હા એક વખત નહીં બે વખત સમજાવો માં દીકા એક વખત શું કરવા જો બેટા એને કીધું જન્મદિવસ જુદો જુદો હોય સંબંધ મારો જન્મદિવસ માની લો 31/3 આવે છે હવે એનો મતલબ બીજાનો જન્મદિવસ જુદો જુદો છે એટલે 31/3 સિવાયની કોઈ પણ તારીખ હોય શકે કે ના હોય શકે બેટા તો 31/3 સિવાયની કોઈ પણ તારીખ એટલે 365 માંથી એક દિવસ એને બાદ કરી દેવો પડે કયો બાદ કરવો પડે 31/3 વાળો બાદ કરો તો કેટલા દિવસો વધ્યા બેટા 365 માંથી એક બાદ કરું તો હા તો એ 364 અને ટોટલ દિવસો કેટલા બેટા 365 બોલો પડી કે ના પડી ખબર માં દીકરા પડી ભાઈ હજુ કહું છું જેને ના ખબર પડે પૂછવાનું બેટા આપણે પૂછવામાં કઈ નાના બાપના ના થઈ જઈએ બરાબર બેટા પણ પરીક્ષા આવે ને એટલે ના આવડે ને એટલે પણ નાના બાપના 100% થઈ જઈએ રિઝલ્ટ દેખી મનમાં દીકરા એટલે પૂછવાનું શરમ નહીં રાખવાનું અને ચલો બીજો આવડી ગયો બધાને જન્મ દિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થઈ જાય 1/365 શું થાય બેટા 1/365 બોલો ખબર પડી ગઈ માં દીકરાઓ ભાઈ પડી એને છોડો બેટા જો એને કીધું એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ ચલો બેટા ચલો વર્ગમાં શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે એટલે મોનિટર બનાવવાનો છે તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે ચિઠ્ઠી એક સમાન છે વળી તે ચિઠ્ઠીઓનો થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય તેની સંભાવના અને છોકરાનું હોય તેની સંભાવના આવડી જાય લે ચલો પહેલા તો મને કહો કે આખી જે થેલો હતો એમાં ટોટલ ચિઠ્ઠીઓ એટલે ટોટલ 40 કાપલીઓ છે હવે કાપલી એમાંથી કોઈ પણ એક લઈ લો બેટા તો એમાંથી છોકરી આવે એની સંભાવના કેટલી તો ટોટલ તો 40 હતી પણ એમાંથી છોકરી હા એમાંથી છોકરીઓ કેટલી 25 તો 25/40 અને છોકરાનું નામ આવે એની સંભાવના કેટલી હોય બેટા 15/40 કેટલી આવે સર હા એટલે ચલો નંબર 1 શું આવશે બેટા આપણે પહેલું કોનું નામ કાઢવાનું છે હા છોકરીનું નામ આવવાની સંભાવના તો છોકરીનું નામ આવવાની સંભાવના 25/40 જો બેટા છેદ 5 ઉડે છે તો ઉડાડવાનું તો 5/ કેટલા હશે બેટા 8 ડન ને અને છોકરાનું નામ આવવાની સંભાવના બરાબર શું થઈ જશે બેટા 15/40 તો 3/8 કેટલી આવશે બેટા 3/8 બોલો આવડી ગયું બધાને માં દીકરાઓ ચલો ઉદાહરણ નંબર 8 દેખો ઉદાહરણ નંબર 8 એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે લખોટી રમ્યા છો કદી કેટલા લખોટી રમ્યા છે હા ચલો બેટા તો દેખો બેટા ટોટલ લખોટીઓ કેટલી ગણડ 3 ને 2 5 ને 4 કેટલી થશે બેટા 9 જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો સફેદ આવવાની સંભાવના કેટલી થશે 2/9 સફેદ 2 છે તો 2/9 ચલો ભૂરી લખોટી આવેની સંભાવના 3/ અને લાલ આવેની સંભાવના બોલો ખબર પડી જાય કે ના પડી જાય બોલો કેવા ધુરંધર દાખલાઓ છે બરાબર તો ચલો નંબર 1 સફેદ લખોટી આવવાની સંભાવના બરાબર 2/9
ચલો નંબર બે કઈ કીધી છે પેલા ભૂરી આ ભૂરી લખોટી આવવાની સંભાવના ચલો ભૂરી કેટલી છે બેટા ત્રણ તો ત્રણ ભાગ્યા નવ એટલે વન બાય થ્રી અને નંબર ત્રણ કઈ છે બેટા લાલ લખોટી આવવાની સંભાવના બરાબર ચાર ભાગ્યા નવ બરાબર આપણે ભાગાકાર નહીં કરવાનો બેટા અહીંયા કોઈ જગ્યાએ હા છેદ ઉડતો હોય તો ઉડાડવા પણ પોઈન્ટમાં જવાબ લાવવાનો નહીં બરાબર ચલો નવમો એડો નવમો દેખો એડો ઉદાહરણ નંબર નવ ચલો શું કહે છે બેટા હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે એક એક રૂપિયાનો સિક્કો છે અને બીજો બે રૂપિયાનો છે તે ઓછામાં ઓછી એક સાપ મળે તેવી સંભાવના જો બેટા હવે સિક્કા ગમે તે રૂપિયાના કે ચલો મેં તમને કીધું તો બેટા હવે યાદ કરો બેટા મને યાદ કરી કહેશે કે આપણે બે સિક્કાને એક વખત ઉછાળીએ તો ટોટલ કેટલી ઘટનાઓ મળે ચાર કઈ કઈ ચાર મળે બોલો ફટાફટ ભાઈ બોલવાનું બેટા તો આપણે લખી દેવાનું બેટા બે સિક્કાને એક વખત ઉછાળતા ચાર ઘટના બને કઈ કઈ બેટા કાતો બંને એચ કાતો બેટા એચ ટી કાતો ટીએચ કાતો ટીટી ડન માં દીકરાઓ બોલો આટલે સુધી ડન જો હવે એને માગી જશું ચેક કરો બેટા જો એને શું કીધું છે બેટા દેખો કે એને શું કીધું ઓછામાં ઓછી એક સાપ મળે તેની સંભાવના કેટલી બોલો કોણ કહેશે ઓછામાં ઓછી એકનો મતલબ શું થઈ જાય ભાઈ કોણ કહેશે ઓછામાં ઓછી એકનો મતલબ ભાઈ મેં શું પૂછું છું પેલા ઓછામાં ઓછી એકનો મતલબ જો બેટા એનો મતલબ કહી દો એ હા બેટા ભાઈ ઓછામાં ઓછી એકનો મતલબ એવો થાય એક કે એક થી વધારે ઓછામાં ઓછી એકનો મતલબ શું થઈ જાય બેટા એક કે એક થી વધારે શું થઈ જાય બેટા એક કે એક થી વધારે તો ચલો આમાં ચેક કરો કેટલી એવી ઘટનાઓ છે જેમાં એક અથવા એક થી વધારે છાપ છે તો દેખો એક બે અને ત્રણ કેટલી છે બેટા ત્રણ તો આપણે આવું લખી શકીએ બેટા શું લખી શકીએ બોલો બેટા ઓછામાં ઓછી છાપ એ માગી છે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી આવશે બેટા ત્રણ ભાગ્યા ચાર કેટલી આવશે બેટા ત્રણ ભાગ્યા ચાર બોલો આવડી ગયો બધાને બેટા કે ના આવડી ગયો